નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ રનિંગા અને આપ છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર. મિત્રો, જે છત્તીસગઢ ઉપર વેલમાર્ક લો પ્રેશર એરિયા હતું તે હવે વધુ આગળ વધી અને પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવી ગયું છે. અને તે સિવાય સૌરાષ્ટ્ર ઉપર આપણે જે બે દિવસથી વાત કરતા હતા તે લો પ્રેશર યુએસસીમાંથી ફરી મજબૂત થઈ અને સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠે એક લો પ્રેશર તરીકે છવાઈ ગયું છે અને આ બંને સિસ્ટમોની અસર હેઠળ ગુજરાતમાં વરસાદ ચાલુ રહી શકે છે. આપણે વાત કરીએ તો આજે સવારથી દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો અને તેની સાથે પૂર્વ મધ્ય ગુજરાતના સરહદી વિસ્તારોમાં વરસાદ ચાલુ છે અને આજે મોડી સાંજે રાત્રે ગુજરાતના અમુક વિસ્તારોમાં ફરી વરસાદની શક્યતાઓ રહેલી છે. ગાજવીજ સાથે તો તેની અપડેટ કરતાં પહેલાં ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકોન દબાવી દેજો. મિત્રો, આજની વાત કરીએ તો આજે પણ ગઈકાલની જેમ ગાજવીજ સાથે વરસાદનું પ્રમાણ રહી શકે છે. મોડી સાંજે અને રાત્રે સૌરાષ્ટ્રના જે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના કાંઠા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે અને અમુક સ્થળે ભારે વરસાદ 50-75 mm સુધીનો પડી શકે. તેની સાથે કચ્છ અખાતલાગુ વિસ્તારો અને કચ્છના કાંઠા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ ગણી શકાય. આજે ગુજરાત રિજિયનમાં જે પૂર્વ અને ઉત્તરની સરહદના વિસ્તારો છે તેમાં વરસાદનું પ્રમાણ શાંતિ વધી શકે અને અમુક સ્થળે તીવ્ર ગાજવીજ સાથે મધ્યમથી અમુક સ્થળે ભારે વરસાદ એક બે સ્થળે પડી શકે 50-75 mm જેટલો, જે બનાસકાંઠાથી લઈ અને સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર સુધીના વિસ્તારોમાં તેની અસર થઈ શકે. અંદર મધ્ય ગુજરાતમાં પણ અમુક સ્થળે હળવો મધ્યમ વરસાદ આવતીકાલ સવાર સુધીમાં પડવાની શક્યતા ગણી શકાય. દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો સુરત, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લો, ભરૂચ જિલ્લા સુધી હળવો મધ્યમ વરસાદ અમુક સ્થળે પડી શકે. જ્યાં ગાજવીજ થાય ત્યાં વરસાદનું પ્રમાણ વધુ રહી શકે. સૌરાષ્ટ્રમાં પૂર્વ અને ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રમાં પણ હળવો મધ્યમ વરસાદને ક્યાંક ભારે ઝાપટા પડવાની શક્યતા ગણી શકાય. તો મિત્રો, આ હતી આવતીકાલે સવાર સુધીની અપડેટ. ફરી મળીશું નવી ખાસ અપડેટમાં. વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.